નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર. મહત્વના સમાચારની વાત કરીએ. યુપી નગરપાલિકા ચૂંટણીનું આજે પરિણામ છે. સવારે 8 વાગ્યાથી હવે મતગણતરી શરૂ થઈ ગઈ છે, ત્યારે મતગણતરી 16 મહાનગરપાલિકાનું પરિણામ તેમાં જાહેર થશે અને 198 નગરપાલિકા તો 438 ગ્રામ પંચાયત માટે પણ મતગણતરી હાથ ધરાઈ છે. તો મતગણતરી હવે શરૂ થઈ છે અને પરિણામ આજે જાહેર થવાનું છે. તો ખૂબ જ મહત્વની આ ચૂંટણી, યુપી નગરપાલિકા ચૂંટણી, કે જેનું પરિણામ આજે આવવાનું છે. મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. 16 મહાનગરપાલિકાનું પરિણામ તેમાં જાહેર થશે. 198 નગરપાલિકાના પરિણામ અને 438 ગ્રામ પંચાયત માટે પણ મતગણતરી હાથ ધરાઈ છે. તો યુપી નગરપાલિકા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે, ત્યારે સૌની નજર તેના પર મંડાયેલી છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી, જેનું પરિણામ હવે જાહેર થશે આજે. તો 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ છે અને આજે પરિણામ જાહેર થવાનું છે. મતગણતરી હવે શરૂ થઈ ચૂકી છે અને કોણ બાજી મારે છે તે જોવું રહેશે. મહત્વની ચૂંટણી કહી શકાય યુપીની નગરપાલિકાની. અને મતગણતરીની શરૂઆત થઈ છે ત્યારે લોકોની નજર મંડાયેલી છે. તો 16 મહાનગરપાલિકાનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવશે. 198 નગરપાલિકા, 438 ગ્રામ પંચાયત માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને યુપીમાં શું આવે છે પરિણામ તેના પર સૌની નજર છે. અને હવે વાત ચૂંટણીને લઈને ગુજરાતના મિજાજની. રાહુલ ગાંધીએ સવાલોનો સિલસિલો આજે પણ યથાવત રાખ્યો છે અને ફરી એકવાર પીએમ મોદીને કર્યો છે ત્રીજો સવાલ. તો 2002 થી 2016 વચ્ચે ₹62,549 કરોડની વીજળી ખરીદી 4 ખાનગી કંપનીઓના ખિસ્સા કેમ ભર્યા? સરકારી વીજળી કારખાનાઓની ક્ષમતામાં 62% ઘટાડો કેમ કર્યો? ખાનગી કંપનીઓ પાસે ₹3 પ્રતિ યુનિટની વીજળી ₹24માં કેમ ખરીદી? આ સવાલ આજે રાહુલ ગાંધીએ કર્યા છે પીએમ મોદીને. તો મહત્વનું છે કે અગાઉ પણ 2 સવાલ રાહુલ ગાંધીએ પૂછ્યા હતા અને દરરોજ એક સવાલ આ રીતે ટ્વીટ કરીને પૂછે છે રાહુલ ગાંધી, ત્યારે આજે ત્રીજા દિવસે પણ ત્રીજો સવાલ કર્યો છે અને વડાપ્રધાન પાસે જવાબ માંગ્યો છે. તો જે રીતે વીજળી કેટલાક ખાસ લોકોને જ અપાય છે, સસ્તા દરે અપાય છે તેવો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો છે, જેના કારણે અન્ય લોકોને તેનો ભોગ આપવો પડે છે. તો વીજળીને લઈને મોદી પર પ્રહાર કર્યો છે રાહુલ ગાંધીએ. વડાપ્રધાન પાસે જવાબ માંગ્યો છે. 2002 થી 2016 વચ્ચે ₹62,549 કરોડની વીજળી ખરીદી 4 ખાનગી કંપનીઓના ખિસ્સા કેમ ભર્યા? સરકારી વીજળી કારખાનાઓની ક્ષમતામાં 62% ઘટાડો કેમ કર્યો? ખાનગી કંપનીઓ પાસે ₹3 પ્રતિ યુનિટની વીજળી ₹24માં કેમ ખરીદી? તો આ તમામ સવાલ કર્યા છે વડાપ્રધાન મોદીને રાહુલ ગાંધીએ. તો આ પૂર્વે પણ 2 સવાલ કર્યા હતા રાહુલ ગાંધીએ, જેમાં પણ વડાપ્રધાન પાસે જવાબ મંગાયા હતા અને આજે વધુ એકવાર ટ્વીટ કરીને ત્રીજો સવાલ કર્યો છે. બીજી તરફ સોમનાથમાં ધર્મ સંકટમાં ઘેરાયેલા રાહુલ ગાંધીએ પહેલીવાર મૌન તોડ્યું. રાહુલે ઈટીવી પર પોતાની ચુપ્પી તોડતા કહ્યું કે અમે ધર્મના નામે વેપાર કરવા નથી માંગતા. ઈટીવી પાસે રાહુલની સ્પષ્ટતાનો વીડિયો છે, જેમાં રાહુલ ગાંધી ધર્મ સંકટ પર આપી રહ્યા છે સ્પષ્ટતા. રાહુલ ગાંધીએ સરદાર પટેલ અને નહેરુ વચ્ચેની મિત્રતાની પણ વાત કરી છે. રાહુલે કહ્યું કે બંને સારા મિત્રો હતા, પણ તેમના વચ્ચે રાજકીય મતભેદ હતા. ત્યારે કેટલાક લોકો અસત્ય ફેલાવી રહ્યા છે કે નહેરુ અને સરદાર એકબીજાના દુશ્મન હતા. રાહુલે શાબ્દિક મારો ચલાવ્યો અને કહ્યું કે સરદાર આરએસએસના પણ વિરોધી હતા. તો પણ કેટલાક લોકો એવી વાતો ફેલાવી રહ્યા છે કે સરદાર આરએસએસની વિચારધારાવાળા હતા. આ સાથે તેમણે પોતાનો પરિવાર શિવભક્ત હોવાની પણ વાત કરી અને કહ્યું કે ધર્મ અમારો છે, એમાં કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. સરદાર પટેલજી ઓર નહેરુજી દોસ્ત યુ ઠીક હૈ, જરૂર ઉનકે બીચ મેં પોલિટિકલ ડિફરન્સિસ થે, આઈડિયોલોજિકલ મતલબ વો ડિસ્કશન હોતા થા બાજી હોતી, મગર વો દોસ્ત. એક સાથ જેલ કાટી ઠીક હૈ. યહાં પે ઝૂઠ ફેલાયા ગયા હૈ કે નહેરુજી ઓર સરદાર પટેલજી દુશ્મન. सरदार पटेल जी आरएसएस के विरोधी थे. मैं आपको चिट्ठियां दिखा दूं, एक के बाद एक चिट्ठियां दिखा दूं, बट यहां फैलाया गया है कि आरएसएस के थे.
थिंकिंग के आदमी थे, आरएसएस के थिंकिंग के आदमी नहीं थे। दूसरी बात, मेरी दादी, मेरी फैमिली शिव भक्त, ठीक है, इन चीजों को नॉर्मली प्राइवेट रखते हैं, हम इन चीजों के बारे में बोलते नहीं हैं, क्योंकि हमें लगता है कि जो हमारा धर्म है वो हमारी चीज है, और वो हमारे अंदर है, और हमें किसी को मतलब सर्टिफिकेट देने की कोई जरूरत नहीं है। ये जो हमारी चीज है, इस पर हम व्यापार नहीं करना चाहते, इस पर हम, इसकी हम दलाली नहीं करना चाहते, इसका हम पॉलिटिकल यूज नहीं करना चाहते। आ तरफ जामनगर की कालावड विधानसभा बैठक पर यूपी ना सीएम ने भाजपा स्टार प्रचारक योगी आदित्यनाथ सभा संबोधी हती। योगी राहुल गांधी की मंदिर की राजनीति पर आकरा प्रहार कर्या। योगी आदित्यनाथ कहूं कि जे लोग भगवान राम और कृष्ण अस्तित्व पर सवाल उठाता हता, ते हवे मंदिर मंदिर फरी रहा छे, शू आ पाखंड न गणावी शकाय। तो योगी आदित्यनाथ के जे पण हवे प्रचार में जोड़ाया छे अने भाजपा स्टार प्रचारक कही शकाय तेवा योगी आदित्यनाथ, जेमणे राहुल गांधी पर प्रहार कर्या अने खास करीने जे रीते मंदिरोना दर्शन करता जोवा मळ्या छे राहुल गांधी, तेना पर प्रहार कर्या। एक तरफ कांग्रेसना उपाध्यक्ष राहुल गांधीए सॉफ्ट हिंदुत्व पर फोकस वधार्यु छे, बीजी तरफ भाजपे लघुमतीओना वोट अंके करवानी रणनीति घड़ी काढ़ी छे। कांग्रेसे आ वखते मात्र 6 मुस्लिमों ने मैदान में उतारिया छे, तो भाजपे कोई मुस्लिम ने टिकट आपी नथी, परंतु भाजप हवे मुस्लिमों ने रिझववामां कांग्रेस थी पाछळ नथी। सिवाय कमर कशुज ना होय एनी कारजी लेवा माटे થઈને હું આજે નવસારીની ધરતી પર જે આપને આગ્રહ કરું, મોદી અજાણ વખતે પોતાનું ભાષણ રોકવાનો બહુ સ્પષ્ટ મતલબ નીકળે છે કે હવે ભાજપ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં મુસ્લિમ મતો મેળવવાની કોશિશમાં છે। આમ તો ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો નથી, અને તેની રણનીતિ રહી છે કે વર્ષ 1998 બાદ તેણે એક પણ મુસ્લિમ ઉમેદવારની ટિકિટ ફાળવી નથી, પણ ભાજપે હવે મુસલમાનોને પોતાની પડખે કરવાનું શરૂ કર્યું। આ વાત ત્યારે સાબિત થઈ જ્યારે ઈટીવીના ખાસ કાર્યક્રમ એજેન્ડા ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સર્વધર્મ સંભાવની વાત કરી। અપીસમેન્ટ ફોર નન, જસ્ટિસ ફોર ઓલ, 6.5 કરોડ ગુજરાતીઓ કા વિકાસ, ડેવલપમેન્ટ, ઇસકા મતલબ ઉસમે હિન્દુ ભી હૈ, મુસ્લિમ ભી હૈ, ક્રિશ્ચિયન ભી હૈ, સબકા સાથ સબકા વિકાસ, યે મંત્ર ભારતીય જનતા પાર્ટી। આ અગાઉ સોશિયલ મીડિયા પર ટ્રિપલ તલાકના નામે મુસ્લિમ મહિલાઓને લુભાવવાનો પ્રયાસ થઈ ચુક્યો છે, તો હવે ભાજપની ઓફિશિયલ સાઇટ પર એક વિડીયો પોસ્ટ થયો છે, જીતશે વિકાસ જીતશે ગુજરાત, અને આ નામે મુકાયેલા વિડીયોમાં ટ્રિપલ તલાકથી પીડિત મહિલા ભાજપના વખાણ કરતી નજરે પડે છે। મું ઉઠાકર ચલે આયે હો અબ, તીન તલાક બોલકર મેરા શોહર બીચ રાસ્તે પર હમે છોડકર ચલા ગયા, તબ કહાં ગઈ થી તુમ્હારી સમાજ સેવા, शर्म हया कुछ बचा है या वोट बैंक के चक्कर में सब कुछ बेच आए हो तुम लोग। इतनी गिरावट आ चुकी है हमारी राजनीति में कि भाजपा को कोई और मुद्दा नहीं मिल रहा। राहुल ना सॉफ्ट हिंदुत्व नी सामे आ भाजप नु लघुमती कार्ड छे, जे बतावे छे कि हार्ड हिंदुत्व नी बातों करता भाजप ने हवे गुजरात ना विकास ने जिताड़वा माटे 10% जेटला मुस्लिम मतों नी जरूर पड़ी छे। ब्यूरो रिपोर्ट, ईटीवी न्यूज। ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી ઘણી છે, છતાં ગુજરાતમાં મુસ્લિમોનું રાજકારણમાં સ્થાન ના બરાબર રહ્યું છે। આખા રાજ્યમાં મુસ્લિમોની વસ્તી 10% જેટલી માનવામાં આવી રહી છે, પરંતુ માત્ર 2 જ મુસ્લિમ ધારાસભ્ય ચૂંટણી જીતીને વિધાનસભામાં જાય છે। એક તરફ ભાજપ મુસ્લિમોને ટિકિટ ન આપવાની કસમ ખાઈને બેઠી છે, બીજી તરફ કોંગ્રેસ પર ધીરે ધીરે મુસ્લિમની અવગણના કરતી જઈ રહી છે। ત્યારે આવો નજર કરીએ ગુજરાતમાં મુસલમાનોની રાજકારણની સફર પર। ચૂંટણીમાં મુસ્લિમોની સ્થિતિ 2002માં 5 મેદાનમાં ઉતર્યા અને 3ની જીત થઈ, 2007માં 6 મેદાનમાં અને 5ની જીત, 2012માં 7 ચૂંટણી લડી અને 2 જીત મેળવી,
2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 7 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા, જેમાંથી 2 ઉમેદવારો જીત્યા, પરંતુ કોંગ્રેસે છેલ્લા વર્ષની સરખામણીમાં 1 ઉમેદવારને ઓછી ટિકિટ આપી છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે વેજરપુરથી મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. આ મામલામાં સામાજિક કાર્યકર્તા ઉવેશ મલિકનું કહેવું છે કે પાર્ટી હાર અને જીતના નિર્ણય પર ટિકિટની વહેંચણી કરે છે. કોંગ્રેસ કા યે બાર દેખા જાય તો થોડા યે સોફ્ટ હિન્દુત્વ કી તરફ રૂખ હે, લેકિન જબ પાર્ટી પોલિટિક્સ કી બાત આતી હે તો વહાં વિનિંગ ફેક્ટર કો ધ્યાન મેં રખા જાતા હે. ઓર મુસલમાનો કે અંદર જો એક સામૂહિક અવાજ જાની ચાહીએ, જો એકતા કે સાથ જાની ચાહીએ, વો સમાજ કે અંદર કહીં ના કહીં કમ દીખી. 80ના દાયકામાં ગુજરાતમાં 17 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા અને 12 મુસ્લિમ ઉમેદવાર જીતીને ગુજરાત વિધાનસભા પહોંચ્યા હતા. ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના ગુજરાત યુનિટના સદર મુફ્તી રિઝવાન તારાપુરીનું કહેવું છે કે ગુજરાતમાં પટેલ સમુદાયની વસ્તી મુસ્લિમોથી થોડી વધુ છે, તેમ છતાં તેમને ભાજપ અને કોંગ્રેસ વધુ બેઠકો પર ઉતારીને તેમના ગુસ્સાને શાંત કરે છે. તો વરિષ્ઠ પત્રકાર હબીબ શેખ કહે છે કે કોંગ્રેસ ગુજરાતમાં હિન્દુત્વના રંગમાં રંગાતી નજરે પડે છે. આપ દોનો પાર્ટીઓ કા મસલા આપ દેખ લીજીએ, કોંગ્રેસ ને ભી પાટીદારો કો કિતની બડી તાદાદ કે અંદર જો હે ઉનકો ટિકટ દી હૈ, બીજેપી ને ભી જો હે કિતની બડી તાદાદ કે અંદર ઉનકો ટિકટ, તો યે દૂસરી કૌમ ઓર દૂસરી સમાજ કે સાથ જો હે પાર્ટીયાં, ખાસ તૌર પર કોંગ્રેસ દૂસરી પાર્ટીઓ કે સાથ જબ મહેરબાન હૈ તો મુસલમાનો કે ઉપર ક્યું મહેરબાન નહીં. મુસલમાનો કા તો મેં સમજતા હું કે હિકમત અમલી હૈ, સોફ્ટ હિન્દુત્વ કી બાત કર રહી કોંગ્રેસ, મુસલમાનો કી તરફ સે કહીં સે કોઈ આવાજ નહીં ઉઠ રહી, વો ભી એક હિકમત અમલી હૈ. વો સમજતે હૈ કે અગર હમને કુછ જ્યાદા આવાજ દી યા ડિમાન્ડ કર લી તો ફિર વો મામલા હિન્દુ મુસલમાન કા હો જાયેગા, પોલરાઇઝેશન હો જાયેગા. ગુજરાતમાં જ્યાં ધીરે ધીરે મુસલમાનો રાજકારણમાં ઘટતા જાય છે, તેનું કારણ માત્ર ને માત્ર રાજકીય પાર્ટીઓની પકડ છે. મુસ્લિમ ઉમેદવારને ન માત્ર ભાજપ પરંતુ અપક્ષ ઉમેદવાર સાથે પણ લડવું પડે છે, જેથી મુસ્લિમ વોટ વહેંચાઈ જાય છે અને મુસ્લિમ ઉમેદવારની હાર થાય છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે રાહુલ ગાંધી અમરેલીમાં વેપારીઓને બંધ બારણે એક સંવાદ કર્યો, જેમાં જીએસટી અંગે પણ વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જે બાદ અમરેલીમાં રાહુલ ગાંધીએ રોડ શો પણ યોજ્યો. તો રાહુલ ગાંધીના રોડ શો ને વ્યાપક જન સમર્થન સાંપડ્યું હતું. રાહુલ ગાંધીએ અમરેલી જિલ્લાના લાઠીમાં એક સભાને સંબોધી હતી, જેમાં પાટીદાર યુવાનોએ રાહુલ ગાંધીને જય સરદાર જય પાટીદાર લખેલી ટોપી પહેરાવી. રાહુલ ગાંધી ત્યાંથી પવિત્ર ભૂમિ ગઢડા પહોંચ્યા હતા, જ્યાં સ્વામિનારાયણ મંદિરના મહંત એસપી સ્વામીએ રાહુલ ગાંધીનું પરંપરાગત સાફો બાંધીને સ્વાગત કર્યું. તો રાહુલ ગાંધીએ ગઢડા ખાતેની સભામાં ખેડૂતોના વિવિધ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર પણ કર્યા. નર્મદા કા પાણી 22 સાલ સે આપ દેખ રહે હો, કબ આયેગા કબ આયેગા કબ આયેગા પતા લગા, ટાટા નેનો ફેક્ટરી મે ચલા ગયા, આપ મૂંગફલી ઉગાતે હો, ક્યા રેટ મિલતા હૈ આપકો 800, यूपीए के समय क्या रेट मिलता था 1200, मोदी जी ने क्या वायदा किया था 2000 रुपए, हर एक व्यक्ति को मालूम है. मगर मोदी जी के विकास वाले भाषण में वो ये बात नहीं बताएंगे. आपसे बीमा का पैसा लिया, कितना पैसा लिया, कितना पैसा लिया आपसे बीमा के लिए, मेरे पास लिखा हुआ है, देखो. गुजरात की इंश्योरेंस कंपनीज को आपने 20,740 करोड़ रुपए दिया, ठीक है. गुजरात की बीमा कंपनी ने आपको वापस 4,700 करोड़ रुपए दिया और उन्होंने अपना 15,000 करोड़ रुपए प्रॉफिट आपकी जेब से निकाल के ले लिया. ये भी आपको मोदी जी भाषण में नहीं बताएंगे.
ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે એ તો સૌ કોઈ જાણે છે, પરંતુ હવે ગુજરાત પ્રવાસે આવતા નેતાઓને પણ આ સ્વાદનો ચટાકો લાગી ગયો છે. રાહુલ ગાંધીને જ જોઈ લો, ચૂંટણી સભાઓમાં જેટલી વખત તેઓ ગુજરાત આવ્યા તેટલી વખત કંઈક ને કંઈક નવો સ્વાદ લઈને ગયા છે. ગુજરાતીઓ છે ખાવાના શોખીન, રાહુલ ગાંધીને પણ લાગ્યો ચટાકો. દાઢે વળગ્યા પાપડા, જલેબી અને ગોટા, અમરેલીમાં ખાધા ગરમા ગરમ ઝીંજરા. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, પરંતુ રાહુલ ગાંધી ગુજરાતના રાજકારણની સાથે ભોજનનો સ્વાદ લેવાનું પણ ચૂકતા નથી. આ જોઈ લો, બુધવારે અમરેલીમાં સભા સંબોધ્યા બાદ ગુજરાતની ફૂલ ગુલાબી ઠંડીમાં રાહુલ ગાંધીએ લીધો ગરમા ગરમ ઝીંજરાનો સ્વાદ. રસ્તા પર જઈ રહેલા લારીવાળાને જોઈને રાહુલ ગાંધીને ઉત્સુકતા થઈ અને કોંગ્રેસના નેતાઓએ આ લારીવાળાને રોકી કઢાઈમાં શેકાતા ગરમા ગરમ ઝીંજરા રાહુલ ગાંધીને ખવડાવ્યા. એટલું જ નહીં, અશોક ગેહલોતે પણ ઝીંજરા ખાવામાં રાહુલને સાથ આપ્યો. જો કે આ પહેલો મોકો ન હતો જ્યારે રાહુલે આમ કર્યું, પરંતુ આ પહેલા પણ રાહુલ ગુજરાતી વાનગીઓનો રસાસ્વાદ લઈ ચૂક્યા છે. અને જો વાત રસની હોય અને રાહુલ ગાંધી સુરત પહોંચ્યા હોય તો બગર ચટાકે પાછા કેમ ફરી શકે. રાહુલે સુરતની વખણાતી ડીશ લોચો ખાધી, પણ ગુજરાત પ્રવાસમાં ભાષણ દરમિયાન ક્યારેય તેમણે લોચો નથી માર્યો. તો આ તરફ રસ્તા પર બેસી અને અતલ ગુજરાતી સ્ટાઇલમાં કડક મીઠી કટિંગ ચાની સાથે બિસ્કિટ અને ખારી ખાધી, એ પણ ચાના કપમાં ડુબાડીને. તો વળી વાપીમાં કાઠિયાવાડી ભોજનની થાળી જોઈ રાહુલ ગાંધીને થયું કે ખાવાની શરૂઆત ક્યાંથી કરું. પણ આ સ્વાદ એવો તો રાહુલના દાઢે વળગ્યો કે ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાતી વાનગીઓ જ ખાવાનું પસંદ કરી રહ્યા છે. આ તરફ અમદાવાદ હિંમતનગર હાઈવે પર પાપડા, જલેબી અને ગોટાને માણી રાહુલ ગાંધી પણ વિચારતા થઈ ગયા કે ગુજરાતમાં નાસ્તામાં કેટલી વેરાયટી છે.